श्री अजय सरवैयानी प्रयोगशील गुजराती टूंकी वार्ता हिंसा। वार्ता सांभळता पहला एक नोंध। इफ आई एम रीच इन एनीथिंग इट इज इन परप्लेक्सिटीज नॉट इन सर्टनिटीज एवं कहनार योरहेल लुई बोरहेस नो जन्म 1899 में आर्जेंटीना ना ब्यूनोस आयरिस शहर में थयो हतो। एमनु शिक्षण यूरोप में थयु हतु। एमने कविता निबंध अने टूंकी वार्ता ना क्षेत्रे काम कर्यु छे पण एमनी टूंकी वार्ताओ माटे विश्वविख्यात छे। 1961 में बोरहेस ने सैम्युअल बेकेट साथे इंटरनेशनल पब्लिशर्स प्राइज वहेंचवानु बन्यु। 1971 में कोलंबिया यूनिवर्सिटी अने त्यारबाद ऑक्सफर्ड अने कैम्ब्रिज तरफ थी एमने डॉक्टर ऑफ लेटर्स नी पदवी एनायत करवामां आवी हती। 1955 થી 1973 સુધી બોરહેસ આર્જેન્ટિનાની નેશનલ લાઇબ્રેરીના ડિરેક્ટર હતા। જૂન 1986માં જીનીવામાં એમનું અવસાન થયું। જેમ્સ જોઈસ, માર્સેલ પ્રુસ્ત અને ફ્રાન્સ કાફકાની જેમ બોરહેસને પણ નોબેલ પ્રાઇઝ મળ્યું નથી। બોરહેસ માટે કહેવાય છે કે એ પોતે જ લાઇબ્રેરી હતા। દુનિયામાં લખાયેલા તેમજ લખાનારા દરેક પુસ્તકની એમને જાણ હતી। વાયોલન્સ હેઝ નો હિસ્ટ્રી, ઇટ ઇઝ ધેર વિથ અસ ઇન બિલ્ટ। હિંસા, લેખક અજય સરવૈયા, ખંડ પહેલો। મારા એક મિત્રને ગુજરાતી ભાષાની બહુ ચિંતા થાય। એમને એમ કે બીજું કોઈ ચિંતા કરતું જ નથી। એમને એમ કે ગુજરાતી ભાષા મરી જશે જો આપણે એને નહીં બચાવીએ તો। એમને એમ કે માત્ર એમના ચિંતા કરવાથી જ ગુજરાતી ભાષા બચી જશે। મેં એમને પૂછેલું, તમે ભાષાને શા માટે બચાવવા માંગો છો? ભાષા બચાવી તમે શું બચાવવા માંગો છો? એટલામાં ક્યોંકિ સાસ ભી શરૂ થયું ને એ ટીવી જોવામાં મશગુલ થઈ ગયા। માત્ર મારા મિત્ર જ નહીં, બીજા ઘણા ભાષા બચાવવાની વાત કરે છે, પણ ભાષા બચાવીને શું બચાવવું છે એ વિશે એમની પાસેથી કોઈ જવાબ કે સ્પષ્ટતા મળતી નથી। મને બહુ જ અકળામણ થતી, મારે જવાબ જોઈતો હતો। ભાષા મરી જશે તો શું મરી જશે? એટલે હું બોરહેસને મળવા ગયેલો। નીચે અહીં એમની સાથેની મુલાકાતના કેટલાક અંશો મૂકું છું, કહું છું। આ મુલાકાત આજથી 7 વર્ષ પહેલાની છે, જ્યારે મેં હજી મારું MA પાસ કરેલું। ખંડ બીજો। બ્યુનોસ આયરિશના એક કોફી હાઉસમાં કોફી પીતા પીતા મેં બોરહેસને પૂછ્યું, સાંભળ્યું છે કે ગુજરાતી મરી જવાની છે? બોરહેસે કહ્યું, હા, એ મરી ગઈ છે। મને જરા વિચિત્ર લાગ્યું। મને એમ કે એમને ગુજરાતી એટલે કોઈ સ્ત્રી એવો ખ્યાલ આવ્યો હશે, એમને ગેરસમજ થઈ હશે। મેં ફરી કહ્યું, મેં વાંચ્યું છે કે ગુજરાતી ભાષા મરી જવાની છે। બોરહેસે પહેલા જેવા સ્વરભાર સાથે જવાબ આપ્યો, હા, એ મરી ગઈ છે। મને સહેજ અકળામણ થઈ, શું અત્યારે આપણે ગુજરાતીમાં વાત નથી કરી રહ્યા? બોરહેસે જવાબ આપ્યો, હા, તો પછી? એટલે ગુજરાતી મરી ગઈ હોય તો ગુજરાતીમાં વાત કઈ રીતે થઈ શકે? કેમ ન થઈ શકે? મરેલી વ્યક્તિ કઈ રીતે જીવતી થાય? શું એ પેરાડોક્સ નથી? મેં પૂછ્યું. હા, એ પેરાડોક્સ છે, બોરહેસ બોલ્યા. તો એ કઈ રીતે ચાલે? કઈ રીતે નહીં, એ જ રીતે ચાલે. હે, એક મિનિટ,
જરા મારી વાત સાંભળો, હું અત્યારે ગુજરાતીમાં વાત કરી રહ્યો છું, માટે ગુજરાતી ભાષા જીવે છે. પણ ધારો કે આપણે એમ કહીએ કે ગુજરાતી ભાષા મરી ગઈ છે, તો પછી હું બોલું છું એ ગુજરાતી નથી, અને ક્રાઇસ્ટના રેઝરેક્શનનો સંદર્ભ બંધ બેસતો નથી. ભાષા જો મરી જાય તો થોડા સમયમાં ફરી જીવતી થાય એવું ક્યારેય બન્યું નથી. પાંચેક વર્ષ પહેલાં હું કહાની ગ્રહ પર ગયેલો. સલમાન રશ્દીએ એ વખતે નવો નવો ગ્રહ બનાવેલો. ત્યાંના રાજાએ મને થોડી વાર્તા કહેવા આમંત્રણ આપેલું. મને હતું કે વાર્તા કહેવાના બાને ત્યાંના સમુદ્રમાંની બીજી ઘણી વાર્તા સાંભળવા મળશે. એ વખતે એક વાર્તા મારા વાંચવામાં આવેલી, જેમાં ગુજરાતીના મૃત્યુની વાત હતી. મને એમના મોઢે એ વાર્તા સાંભળવાનું મન થયું, પણ બોલી પડ્યો, એ તો વાર્તા હતી. એ વાર્તા હતી એમ જ હું કહી રહ્યો છું, પણ આપણે એને ફિક્શન કહીએ છીએ. વાસ્તવિકતામાં જે બને એના પરથી વાર્તા ઘડાય, વાર્તા પરથી વાસ્તવિકતા થોડી જ ઘડાય. વાર્તા અને વાસ્તવિકતાનો ભેદ પણ એક વાર્તા છે. મને લાગે છે તમારે એમ કહેવું છે કે વાર્તા અને વાસ્તવિકતાનો ભેદ પણ એક વાસ્તવિકતા છે. ના, મારે એમ નથી કહેવું. મને થયું, કાં તો એ શું કહે છે એ મને સમજાતું નથી, અથવા એમને પોતાને જ સમજાતું નથી, એટલે મેં વાત ત્યાં પડતી મૂકી. અકળાવતો પ્રશ્ન પૂછ્યો, ભાષાના મૃત્યુ સાથે શું મરી જાય છે, કે પછી ભાષાને બચાવીને આપણે શું બચાવવા માંગીએ છીએ? મનુષ્યને શરીર અને આત્મા હોય છે. શરીરના મૃત્યુથી આત્મા મુક્ત થાય ને ફરી બીજા શરીર સાથે જોડાય, પણ ભાષામાં શરીર અને આત્માનો ભેદ નથી. આ સૃષ્ટિમાં એવી ઘણી ચીજો છે જેને આવવા શરીર આત્મા જેવા પડળો હોતા નથી. નદી વહેતી હોય છે ને એના પાણીની બાષ્પ થાય, વાદળ વહેતું હોય ને એમાંથી વરસાદ વરસે. આ ચીજો પણ શરીર આત્મા જેવી છે એવું કોઈ કહી શકે, પણ ભાષા એવી નથી. એ શરીર અને આત્માની સળંગ સૂત્રતાને બે ટુકડામાં વિભાગી નાખે છે. એ જે હાજર છે એને ગેરહાજર, ને ગેરહાજર છે એને હાજર કરી મૂકે છે. ઉદાહરણ તરીકે, શરીર અને આત્મા વચ્ચેનો ભેદ હાજર નથી, પણ ભાષા એ ઊભો કરે છે. આપણે હવે એવા સમાજોમાં રહીએ છીએ જ્યાં કોઈ એક ભાષા મરી જશે તો બીજી એની જગ્યા લઈ લેશે, અથવા તો બીજી જેમ જગ્યા લેતી જશે તેમ પહેલી મરતી જશે. મને થયું કે બોરહેસ મારો પ્રશ્ન ભૂલી ગયા લાગે છે, એટલે મેં ફરી પૂછ્યું, તમને શું લાગે છે ભાષાના મરવાથી શું નાશ પામે છે? ભાષામાં આપણા જગતને જોવાની અને જીવન જીવવાની રીત ચીલાતી હોય છે. હવેની મોટા ભાગની ભાષા જાત અને જગત વચ્ચેના ભેદને જ આકારતી હોય છે, પહેલા એવું નહોતું. એટલે કે કોઈ ભાષા લુપ્ત થઈ જાય એથી બહુ ફરક નહીં પડે, એવી જ બીજી ભાષા એનું સ્થાન લઈ લે છે. હું નથી જાણતો આપણી ભાષામાં બચાવવા જેવું શું છે, એનો જો આપણને ખ્યાલ હોય તો આપણે એને કદાચ બીજી ભાષામાં દાખલ કરાવી શકીએ. પણ જો એ ખ્યાલ જ ન હોય તો કંઈ જ નહીં કરી શકાય બોરહેસ. બરાબર, પણ ભાષામાં એવું બચાવવા જેવું શું હોઈ શકે, મેં પૂછ્યું. હું જ્યારે નેશનલ લાઇબ્રેરીમાં કામ કરતો હતો ત્યારે મેં એક એન્સાઇક્લોપીડિયા જોયેલો. એમાં દુનિયાની દરેક ભાષામાં શું બચાવી શકાય, શું બચાવવું જોઈએ એની યાદી આપેલી છે. આ પુસ્તક 1858માં લખાયેલું, ડાર્વિનનું પુસ્તક એના પછીના વર્ષે છપાયેલું, તમને ખ્યાલ હશે. પણ આ પુસ્તક છપાયું નથી, એની એકમાત્ર હસ્તલિખિત પ્રત
નેશનલ લાઇબ્રેરીના ભંડકિયામાં પડી છે. મારાથી ન રહેવાયું, મેં એમને પૂછી લીધું, ગુજરાતી ભાષામાં બચાવવા જેવા કયા તત્વો છે? પણ એમણે મને જવાબ ન આપ્યો, જાતે જ શોધવા કહ્યું અને નેશનલ લાઇબ્રેરીના લાઇબ્રેરિયનને ભલામણ કરતો પત્ર લખી આપ્યો. ખંડ ત્રીજો. બ્યુનોસ આયરિસની નેશનલ લાઇબ્રેરીમાંના એ હસ્તલિખિત એન્સાયક્લોપીડિયાના ગુજરાતી પરના પ્રકરણને મેં મારી નોટબુકમાં ઉતારી લીધેલું. એમાંના કેટલાક અંશો અહીં જેમના તેમ ઉતારું છું. હિંસાના વિવિધ રૂપો. એક, સ્પર્શથી થતી હિંસા. ક, કોઈ અજાણ્યા સ્ત્રી પુરુષ કે બાળકને એની ઈચ્છા વિરુદ્ધ સ્પર્શ કરવો. ખ, તમાચો મારવો. ગ, શારીરિક ઈજા પહોંચાડવી કે મારવું. ઘ, બળાત્કાર કરવો. ચ, હત્યા કરવી. છ, યુદ્ધ કરવું. બે, શબ્દથી થતી હિંસા. ક, ગાળ આપવી. ખ, અપમાન કરવું. ગ, ટોણો મારવો. ઘ, ધમકી આપવી. ચ, નિંદા કરવી. છ, શાપ આપવો. જ, બોલીને સંબંધ તોડવો. ઝ, વચનોથી પ્રજાને ભોળવવી. ત્રણ, રૂપથી થતી હિંસા. ક, આકર્ષણની જાળમાં ફસાવવું. ખ, રૂપને તાક્યા કરવું. ગ, રૂપને તાબામાં રાખવા મથવું. ચાર, સ્વાદથી થતી હિંસા. ક, સ્વાદિષ્ટ ભોજનમાં વિષ આપવું. ખ, સ્વાદની પાછળ દોડવું. પાંચ, ગંધથી થતી હિંસા. ક, ગંધથી બેહોશ કરવું. છ, સ્પર્શ ન કરવાથી થતી હિંસા. ક, આત્મીયને સ્પર્શ ન કરવો. ખ, આત્મીયને તમાચો ન મારવો. ગ, આત્મીય સાથે શરીર સંપર્ક ન કરવો. ઘ, અન્ય પ્રત્યે અસ્પૃશ્યતા પાળવી. સાત, નિશબ્દતાથી થતી હિંસા. ક, અબોલા લેવા. ખ, ચૂપ રહેવું. ગ, આત્મીય પર ગુસ્સો ન કરવો. આઠ, કુરૂપતાથી થતી હિંસા. ક, અશિસ્ત પાળવી. ખ, કળામાં કુરૂપતાથી મૂલ્ય ધોવાણ કરવું. નવ, સ્વાદહીનતાથી થતી હિંસા. ક, વિષ આપવું. ખ, બેસ્વાદ ભોજન પીરસવું. દસ, દુર્ગંધથી થતી હિંસા. સ્વચ્છતા ન રાખવી, જાળવવી. અગિયાર, ચિત્તથી થતી હિંસા. એન્સાયક્લોપીડિયાના ગુજરાતી પરના પ્રકરણમાં ઉપરનો વિભાગ મને મૂંઝવનારો લાગ્યો. વળી 11 નંબર નીચેના અક્ષરો ઘસાઈ ગયેલા, કશું જ ઉકલે એમ નહોતું. અકળાયો, પણ એ જ વખતે વિચાર આવ્યો, બોરહેસે તો જરૂર વાંચ્યું હશે, એટલે ફરી બોરહેસને મળવાનું નક્કી કર્યું. ફોન પર એમની આગોતરી મુલાકાત લઈ લીધી ને નિશ્ચિત સમયે એ જ કોફી હાઉસ ઉપર પહોંચી ગયા. એમને પૂછવા માટેના કેટલાક પ્રશ્નો મેં કાગળ પર ટપકાવી લીધેલા. ચોથો ખંડ. મેં પૂછ્યું,
જેમ કોઈ એક પક્ષી કે પ્રાણી કે વૃક્ષની જાતિ પૃથ્વી પરથી નષ્ટ થાય તો એની ઇકોલોજી પર અસર પડતી હોય છે. જો કોઈ ભાષા નષ્ટ પામે તો એની પૃથ્વી પર કે માનવજાતિ ઉપર કોઈ અસર પડે ખરી? બોરહેસ થોડી વાર વિચારતા રહ્યા. કોફીનો ઘૂંટડો લીધા પછી બોલ્યા, પડે પણ ખરી અને ન પણ પડે. મને એમ કે એ હજી કંઈક બોલશે એટલે એકાગ્રચિત્તે એમના પોઝને સાંભળતો રહ્યો, પણ એ કંઈ જ ન બોલ્યા એટલે મારાથી બોલી પડાયો. એટલે ફરી કોફીનો ઘૂંટડો લઈ એ બોલ્યા, બધું જ જીવતું નથી રાખી શકાતું, નથી રહેતો. વિકાસ એક હદ પછી ડિકેડન્સમાં પરિણમવા માંડે છે. નદી એક જ દિશામાં આગળ નથી વધતી, એને ખોવાઈ જવું પડે છે જીવતા રહેવા માટે. મને એ વખતે પૃથ્વીના ગોળ હોવાનું રહસ્ય સમજાઈ ગયું. બોરહેસનો અવાજ ગંભીર થઈ ગયેલો, થોડો ભીનો પણ. મેં મારા પ્રશ્નોની કાપલી ધીમેથી વાળી ખિસ્સામાં મૂકી દીધી. એમને ખ્યાલ આવી ગયો એટલે બોલ્યા, કેમ, ક્યાંય જવાનું છે? હું એકદમ હિપતાઈ ગયો. મેં દૂર સાંધતા કહ્યું, આપણે એવા યુનિવર્સની કલ્પના કરીએ જ્યાં પૃથ્વી સપાટ હોય તો એમાં કશું નાશ પામશે નહીં અને એટલે જ એ જીવવા લાયક નહીં રહે. બરાબર, જે નાશ પામતું નથી એ નાશ પામેલું જ હોય છે. પણ જો કોઈ ભાષા લાદવામાં આવે તો? નદી જેવું કરવાનું. મને સમજાયું નહીં એટલે દલીલ કરી, પણ સમુદ્ર તો કંઈ લાદતો નથી. ના, બિલકુલ નહીં. મને હવે પૂછવામાં ખટકાટ થયો એટલે માત્ર માથું ધૂણાવ્યું, પણ બિલકુલ સ્પષ્ટ નહોતું કે એ નદી જેવું કરવાનું દ્વારા શું સૂચવવા માગતા હતા. એટલે મેં વાત ફેરવીને પૂછ્યું, વૈશ્વિકરણને પરિણામે ઘણી ભાષા લુપ્ત થઈ જશે એવો ભય તોળાઈ રહ્યો છે. ઘણી બધી લુપ્ત થઈ ગઈ છે, પણ ગ્લોબલાઇઝેશન એ આપણા લોભનું પ્રતિરૂપ છે. એ બહારથી નથી આવતું, આપણને હિંસામાં રસ છે એટલે એ પ્રગટે છે. બોરહેસ થોડી વાર ચૂપ રહ્યા, પછી કોફીનો છેલ્લો ઘૂંટ લીધો. આ વખતે જીદ કરી બિલ મેં ચૂકવ્યો. બ્યુનોસ આઈરિશમાં એ મારો છેલ્લો દિવસ હતો. પાંચમો ખંડ. એ પછી મને વડોદરામાં શિક્ષકની નોકરી મળી. હું કામમાં વ્યસ્ત થઈ ગયો, પરિણામે બોરહેસને મળવા જવાનું શક્ય બન્યું નહીં, પણ હું અવારનવાર એમને પત્ર લખતો રહેતો. હમણાં વેકેશન છે એટલે હું મારું મેજ સાફ કરતો હતો, એમાંથી મને એક કાગળ મળ્યો. એ કાગળ મેં 3-1 વર્ષ પહેલાં બોરહેસને લખેલો, પણ કોઈ કારણોસર હું એને પોસ્ટ કરી શક્યો નહોતો, પછી ભૂલી ગયેલો. અત્યારે અહીં એ કાગળ અક્ષરસહ ઉતારું. આ લેખના સંદર્ભમાં તો એ અપ્રસ્તુત નહીં ઠરે. આદરણીય મિસ્ટર બોરહેસ, કુશળ હશો ને વાંચતા હશો, કે પછી એમ કહું કે વાંચતા હશો માટે કુશળ હશો. હું એવું સમજ્યો છું કે તમારા માટે વાંચવું એ પુસ્તકો સાથે સંકળાયેલું નથી કે લખેલા છપાયેલા શબ્દો સાથે સંકળાયેલું નથી. તમારા માટે જગત એ જ પુસ્તકનો પર્યાય છે. જોવું એટલે જ વાંચવું. હવે હું એ પણ સમજતો જાઉં છું કે આ ઘટના માત્ર તમારા પૂરતી સીમિત નથી. દરેક જણ જાણે અજાણે એ જ કરતું હોય છે, સતત વાંચતું હોય છે. મારી માં ક્યારે નિશાળે ગઈ નથી, પણ એ હંમેશા વાંચતી જ હોય છે. એ જ રીતે લખવા અને બોલવા વચ્ચે કે લખવા અને વાંચવા વચ્ચે મને કોઈ ભેદ દેખાતો નથી. હાલમાં તમારા ગમતા ફ્રેન્ચ ચિત્રકાર દલાકવાનું એક ચિત્ર મારા જોવામાં આવ્યું.
द डेथ ऑफ सरदना पलूस 1827। आ चित्र में सम्राट निनेवा क्रांतिकारी एना किल्ला ने घेरी वळे से तेथी पोताना एक एक माणसों ने मारी नाखवानो हुकम करे से। राजा चिताની टोच पर छे ने एनी स्त्रीओ गुलामो घोड़ा ने हाथीओनी बलि होमाता जुए छे। जे कई राजानी सत्ता में छे राजानु पोतानु छे एना मृत्यु साथे मरी जवुं जोईए, ए न रहे तो कशुं ज न रहेवुं जोईए। आपणे पण शुं आवुं ज नथी करता? જ્યારે આપણે કોઈ વસ્તુને પોતાની કરી લઈએ છીએ, પછી એ જમીન હોય કે વાહન હોય કે કાંડા ઘડિયાળ, આપણે ચાહીએ તે કરી શકીએ, વાપરીએ કે ન વાપરીએ, કે ખૂણામાં મૂકી દઈએ કે લાત મારીએ કે પિંજરામાં પૂરીએ, ગમે તે કરીએ। એવું જ શું આપણે પોતાના મા બાપ, પત્ની, બાળકો, મિત્રો, પડોશી કે સાથી કાર્યકરો સાથે નથી કરતા? કશું કે કોઈને પોતાનું કરવું એટલે જ અન્યના અસ્તિત્વને ભૂંસી નાખવું। શું આ અન્ય પ્રત્યે હિંસા નથી? કશું કે કોઈને પોતાના કરવામાં આ પરિગ્રહ કરવાના લોભમાંથી હિંસા જન્મે છે। પછી એ મોબાઈલ હોય કે સ્ત્રી પુરુષ હોય, કોઈ જાતિ હોય કે દેશને પોતાનો કરવાનો હોય, આપણે હિંસાથી છટકી શકતા નથી। એ ચિત્તની સંરચનામાં જ નિહિત છે જે ભેદો ઉભા કરે છે ને પછી ભેદોને અતિક્રમવામાં હિંસા કરી બેસે છે। ભાષા પણ જ્યાં સુધી ભેદો પાળશે ત્યાં સુધી એ ઉપર છેલ્લી રીતે વ્યવસ્થા લાગશે, પણ એ હિંસાના હથિયારનું જ કામ કરશે। તમારી વાત હવે મને સમજાય છે બોરહેસ। આપણે આંખ બંધ કરીને બચાવવા કૂદી પડીએ એ કરતા આંખ ખોલીને જોતા થઈએ એ વધારે મહત્વનું છે। પછી જો બચાવી પણ નહીં શકીએ તો આપણી આંખ તો ખુલી ગઈ હશે, પણ જો કશું બચાવીને આપણે હિંસાને, લોભને જ જીવતો રાખવા માંગતા હોઈએ તો એનો શું અર્થ છે? તમારા નદી જેવું કરવાનું વાક્યનો અર્થ હવે સમજાય છે। પોતે જ પોતાનો માર્ગ શોધી લેવાનો। હું નથી જાણતો કે તમને બરાબર સમજી શક્યો છું, પણ તમારા ઉત્તરની અપેક્ષા રહેશે। તમને હરઘડી યાદ કરતો અજય સરવૈયા। ટિપ્પણમાં બે વાત લખી છે। એક, બોરહેસે જણાવેલ હસ્તલિખિત એન્સાઇક્લોપીડિયાના ગુજરાતી ભાષા પરના પ્રકરણમાં શબ્દો અને વાક્યોની યાદી આપેલી છે જેને આપણે બચાવી લેવા જોઈએ। અહીં એ આખી યાદી આપવી શક્ય નથી, માત્ર ઉદાહરણ પૂરતો એક શબ્દ ટાંકું છું। શબ્દ છે વૈષ્ણવજન। આ શબ્દ દ્વારા નરસિંહ મહેતા સ્વને અન્યના સંદર્ભમાં વ્યાખ્યાયિત કરે છે, અર્થાત અન્ય છે માટે સ્વ છે, તું છે માટે હું છું। અહીં સ્વ અને અન્ય વચ્ચેનો ભેદ કે જુદાપણું નહીં, પણ સ્વ અને અન્ય વચ્ચેનો સંબંધ મહત્વનો બની જાય છે। જ્યારે સ્વ અને અન્ય વચ્ચેના જુદાપણા પર ભાર મુકાય છે ત્યારે વ્યક્તિના સ્વતંત્ર હોવાનો દાવો કરતો ભૌતિકવાદ ફૂલે પાલે છે। આ ભૌતિકવાદ વ્યક્તિના બાહ્ય કે ભૌતિક વિકાસને મહત્વ આપે છે। જ્યારે સ્વ અને અન્ય વચ્ચેના સંબંધ પર ભાર મુકાય છે ત્યારે વ્યક્તિના અન્ય વ્યક્તિ તેમજ પ્રકૃતિ પર આધારિત હોવાની બાબતનો સ્વીકાર કરતા પરાભૌતિકવાદને વિકસવાનો અવકાશ મળે છે। ભૌતિકવાદ ભેદોને આધારે વિવિધ પ્રકારની હિંસાને જીવતી રાખે છે, પરાભૌતિકવાદમાં સંબંધોની સાંકળમાં ભેદો વિગલિત થતા હોવાથી હિંસાને કોઈ અવકાશ મળતો નથી। આ રીતે આ પ્રકરણમાં બીજા 1000 ગુજરાતી શબ્દો અને વાક્યોની ચર્ચા કરવામાં આવી છે,
વળી એના લેખકનું કહેવું છે કે દરેક જણે પોતાના 1001 શબ્દો શોધી લેવા જોઈએ.